બાળકો તમને બધાને મારા નવા જય શ્રી કૃષ્ણ તમારે પણ લોકો વર્ષ સારું જાય તેવી તમને સૌને શુભકામના બાળકો હવે આપણું દ્વિતીય સત્ર ચાલુ થાય છે તો આપણે જોઈએ પ્રકરણ 14 આપણો ખોરાક આપણે પ્રકરણ જોઈશું અને તમને સમજાવીશ તો બાળકો તમે મારી સાથે પાઠ્યપુસ્તક કાઢો અને પાના નંબર 95 ઉપર જુઓ પાના નંબર 95 ઉપર છે પ્રકરણ 14 આપણો ખોરાક બાળકો તમને એ પાના નંબર 95 ઉપર તમને જે ચિત્ર આપ્યું છે તમે તે ધ્યાનથી જુઓ તેમાં તમને એક વેણુનું કુટુંબ આપ્યું છે અને બીજું રાણીનું કુટુંબ આપ્યું છે તો તમારે આ ચિત્ર ઉપરથી નીચેના પ્રશ્નોના જવાબ તમારે જોવાના છે તો જુઓ અને કહો આપેલા બે કુટુંબના ચિત્રો જુઓ એમાં પ્રશ્ન પહેલો બંને કુટુંબમાં લોકો કેવા પ્રકારના કામ કરે છે તો આપણે ચિત્ર જોઈને જવાબ લખવાનો છે તો આપણે પહેલા વેણુનું કુટુંબ જોઈએ તો પહેલા ચિત્રમાં વેણુના કુટુંબમાં શું કરે છે તો વેણુની મમ્મી રસોઈ બનાવી રહી છે અને તેના પપ્પા શું કરે છે કચરો કાઢી રહ્યા છે અને વેણુના કુટુંબમાં બીજા ચિત્રમાં જુઓ તો બીજા ચિત્રમાં મમ્મી પપ્પા અને વેણુ સાથે ભોજન લઈ રહ્યા છે હવે વેણુના કુટુંબમાં ત્રીજું ચિત્ર જુઓ ચિત્રમાં છે વેણુના મમ્મી અને પપ્પા સમાચાર પત્ર વાંચી રહ્યા છે અને વેણુ સાયકલ ચલાવી રહી છે હવે આપણે બાજુમાં રાણીનું કુટુંબ જોઈએ તો રાણીના કુટુંબમાં પહેલા ચિત્રમાં શું છે તો રાણીના કુટુંબમાં રાણીની મમ્મી રસોઈ બનાવી રહી છે બીજા ચિત્રમાં જુઓ રાણીના પોતાના પપ્પા અને ભાઈને ભોજન પીરસી રહી છે અને ત્રીજા ચિત્રમાં શું છે તો રાણી અને તેની મમ્મી કામ કરે છે અને તેના પપ્પા સમાચાર પત્ર વાંચી રહ્યા છે બરાબર છે બાળકો હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ શું તમારું કુટુંબ પણ આ બંનેમાંથી કોઈ એક જેવું છે જો હા તો તમારું કુટુંબ કોના જેવું તમારું કુટુંબ તેમના જેવું કેવી રીતે બન્યું છે તો તમારે આ જવાબ બાળકો જાતે લખવાનું છે તો એમાં હું તમને થોડુંક સમજાવું છું તો તમારે વેણુના કુટુંબ અને રાણીના કુટુંબમાંથી જેના જેવું હોય તો તમારે લખવાનું છે કે હા મારું કુટુંબ વેણુના કુટુંબની જેમ સાથે મળતું આવે છે મારા કુટુંબના બધા સભ્યો સાથે મળીને કામ કરે છે અને બધા સાથે બેસીને જમે છે હવે આપણે પાંચમા પાનું ફેરવો અને પાના નંબર 96 ઉપર જુઓ પાના નંબર 96 ઉપર જુઓ તેમાં લખ્યું છે વિચારો અને લખો તો આપણને નીચે પ્રશ્નો આપ્યા છે તે પ્રશ્નો આપણે જોઈએ તો પ્રશ્ન નંબર 1 તમારા કુટુંબના બધા સભ્યો સાથે જમે છે જો ના તો કેમ તો જવાબ લખવાનો છે તમારે તમારી જાતે લખવાનું છે તમારા કુટુંબમાં વેણુના કુટુંબની જેમ અને રાણીના કુટુંબની જેવું હોય તો તમારે તમારા કુટુંબનું લખવાનું છે તો મારા કુટુંબના બધા સભ્યો સાથે સાંજે મળીને જમીએ છીએ તો બાળકો તમારે બપોરે કે દિવસમાં તમારા પપ્પા નોકરી જતા હોય તો એ ટિફિન લઈ જતા હોય તો સાથે બેસી બપોરે જમતા નથી પણ એ લોકો સાંજે જમે છે તો સાંજે જમતા હોય તો સાંજે લખવાનું અને બપોરે જમતા હોય તો તમારે આ તમારી રીતે જવાબ લખવાનો છે બરાબર છે હવે પ્રશ્ન નંબર 2 તમે રસોઈ કામમાં કઈ રીતે મદદ કરી શકો છો તો જવાબ લખવાનો છે હું રસોઈ કામમાં સીધી કે પ્રત્યક્ષ રીતે કઈ મદદ કરી શકતો નથી
આજે મને રસોઈ બનાવતા આવડતી નથી કારણ કે બાળકો તમે નાના હો તો તમને રસોઈ બનાવતા ન આવડે તો તમે તમારા મમ્મીની રસોઈ બનાવી તો ન શકો પરંતુ હું મમ્મીને રસોઈ કામમાં શાક સમારવામાં દાળ ધોવામાં શાક ધોવામાં રસોઈ પીરસવા વગેરે કામમાં મદદ કરું છું બરાબર છે હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ કુટુંબમાં રસોઈ કામમાં કોણ મદદ નથી કરી શકતું કેમ તો જવાબ હું અને મારા પપ્પા રસોઈ કામમાં મદદ નથી કરતા કારણ કે અમે મને રસોઈ બનાવતા આવડતું નથી જ્યારે મારા પપ્પા ઓફિસ અને ઘરના બીજા કામ કરે છે બરાબર છે હવે બાળકો આપણે તેની નીચે જોઈએ પૂછો અને લખો તો બાળકો આપણે આ કામ પાટિયા પર લખીને તમને સમજાવીશ તો આપણે કાળા પાટિયા પર જોઈએ અહીં કામ જણાવેલા છે તમારા ઘરમાં અને તમારા મિત્રોના ઘરમાં તે કામ કોણ કરે છે તે પૂછો અને નોંધ કરો તમે પણ યાદીમાં બીજા કામ ઉમેરી શકો છો બરાબર છે તમને અહીંયા કામ આપ્યા છે અને અહીંયા કોણ કરે છે તમારા ઘરમાં અને તમારા મિત્રોના ઘરમાં તો અહીંયા આપણને કામ લખેલા આપ્યા છે તે આપણે જોઈએ રસોઈ બનાવી તો તમારા ઘરમાં રસોઈ કોણ બનાવે છે તો રસોઈ કોણ બનાવે મમ્મી તો તમારે તમારા ઘરમાં લખવાનું મમ્મી અને તમારા મિત્રના ઘરમાં પણ રસોઈ કોણ બનાવે મમ્મી જ બનાવે છે તમારે ત્યાં પણ લખવાનું છે મમ્મી અને તમારી બહેન પણ બનાવતી હોય તો તમારે બહેન પણ લખી શકાય હવે બજારમાંથી વસ્તુઓ લાવવી તો બજારમાંથી વસ્તુ કોણ લાવે છે તો બજારમાંથી વસ્તુઓ મમ્મી કે પપ્પા બંને લાવે છે તો તમારે લખવાનું મમ્મી અને પપ્પા તો તમારા મિત્રના ઘરમાં પણ બજારમાંથી વસ્તુ કોણ લાવે છે તો તેમાં પણ શું લખવાનું મમ્મી કે પપ્પા તમારા ઘરમાં તમારા કાકા કાકી હોય કે દાદા દાદી હોય કોઈ વસ્તુ લેવા જતા હોય તો તમે તમારે એ પણ લખી શકાય મોટા ભાઈ હોય તો પણ તમારે કે મોટા ભાઈ લાવે છે તો મોટા ભાઈ પણ લખી શકાય છે હવે કચરો વાળો તો કચરો કોણ વાળે મમ્મી અને બહેન વાળતી હોય તો બહેન પણ લખી શકાય મમ્મી બરાબર છે અને તમારા મિત્રના ઘરમાં તો તેમના મિત્રના ઘરમાં લખવાનું મમ્મી અથવા બહેન બરાબર છે હવે વાસણો સાફ કરવા તો વાસણો સાફ કરવા તમારા ઘર સુખી કુટુંબ હોય અને પૈસા હોય તો તમારા ઘરે કામવાળી બાઈ પણ વાસણ સાફ કરે છે અને જો એ ના હોય તો તમારા મમ્મી કે મોટી બહેન હોય તો એ પણ વાસણ સાફ કરે છે તો તમારે તમારા ઘરમાં જે રીતે વાસણ સાફ છે કરતું એનું નામ લખવાનું અહીંયા લખવાનું મમ્મી અને તમારા મિત્રના ઘરમાં તો તમારે મિત્રને પૂછીને તમારે લખવાનું છે મમ્મી હોય બહેન હોય મમ્મી બહેન બરાબર છે હવે પાણી ભરવું તો પાણી કોણ ભરે મમ્મી તો મમ્મી લખવાનું અને તમારા મિત્રના ઘરમાં લખવાનું મમ્મી કે બહેન મમ્મી અથવા બહેન બરાબર છે હવે તેની નીચે આપણને કામ નથી આપ્યું અને લીટી આપી છે તો ત્યાં કામમાં લખવાનું મહેમાનોને સાચવવા મહેમાનોને સાચવવા તો તમારા ઘરમાં મહેમાનોને સાચવવા કોણ કામ કરે છે મદદ કરે છે તો ઘરના બધા જ તો લખવાનું ઘરના બધા જ બરાબર છે તો તમારા મિત્રના ઘરમાં કોણ કોણ
મહેમાનો સાચે છે તો તેમાં પણ આવશે ઘરના બધા બરાબર છે હવે નીચે લખીશું આપણે રંગો તો રંગોમાં કોણ સાથે રમે છે તો રંગોમાં હું અને પપ્પા ઘરમાં રમતા હોય તો હું અને પપ્પા અને તમારા મિત્રના ઘરમાં તો મિત્રના ઘરમાં છે મારો મિત્ર અને તેનો ભાઈ મારો મિત્ર અને તેનો ભાઈ બરાબર છે હવે છેલ્લે લખીશું ભણવાનું અને વાંચવાનું તો તમારા ઘરમાં ભણવા વાંચવાનું કોણ કરે છે તો તમે કરતા હોય તો લખવાનું હું શું લખવાનું હું અને તમારા મિત્રના ઘરમાં કોણ ભણવા વાંચવાનું કરે છે તો મિત્ર અને તેનો ભાઈ બરાબર છે બાળકો આ રીતના તમારે તમારા ઘરના કામ કોણ કરે છે એ લખવાનું છે અને આ બાજુ તમારા મિત્રના ઘરમાં કોણ કામ કરે છે તે લખવાનું છે ચાલો આપણે પાના નંબર 96 સુધી તો જોયું હવે આપણે પાના નંબર 70 ઉપર જોઈએ આપણે ખાઈએ છીએ તે ક્યાંથી આવે છે તો બાળકો આપણે આ કાળા પાટો ઉપર તમને સમજાવીશ તો જોઈએ નીચે કેટલીક વાનગીઓના નામ આપ્યા છે થોડા વધારે નામ યાદીમાં ઉમેરો જે વસ્તુ છોડ વૃક્ષ અને વનસ્પતિમાંથી મળે છે ત્યાં ખાનામાં લીલો રંગ હોવાનો છે લીલો રંગ કરો અને જે વસ્તુ પ્રાણીઓમાંથી મળે છે ત્યાં લાલ રંગ કરો તો આપણે બાળકો આપણે કલર તો નહીં કરીએ લાલ લીલો આપણે લીલા રંગમાં આપણે એક નંબર લખીશું અને લાલ રંગમાં બે નંબર લખીશું બરોબર છે તો છોડ અને વૃક્ષ અને વનસ્પતિમાંથી મળતી વસ્તુઓમાં લીલો રંગ અને પ્રાણીઓમાંથી જે વસ્તુ મળે છે તેમાં આપણે લાલ રંગ લખીશું અને આપણે બે નંબર લખીશું તો પહેલું મધ તો મધ આપણને ક્યાંથી મળે છે તો મધ આપણને પ્રાણી છોડ વૃક્ષ કે વનસ્પતિમાંથી મળે છે કે પછી આપણને પ્રાણીમાંથી મળે છે તો મધ આપણને પ્રાણીમાંથી મળે છે તો આપણે કયો નંબર લખીશું પ્રાણીમાં મધમાં બે નંબર આપણે પ્રાણીઓમાં બે નંબર લખીશું અને વૃક્ષ અને છોડમાં અને વનસ્પતિમાં આપણે એક નંબર લખીશું તો મધ આપણને પ્રાણીમાંથી મળે છે તો આપણે લખીશું બે નંબર હવે મકાઈ તો મકાઈ આપણને ક્યાંથી મળે છે તો મકાઈ મળે છે આપણને વનસ્પતિમાં તો આપણે લખીશું એમાં એક નંબર હવે પાલક પાલક પણ આપણને શેમાંથી મળે છે વનસ્પતિમાં તો આપણે તેમાં પણ એક નંબર લખીશું હવે ઈંડા તો ઈંડા ક્યાંથી મળે છે પ્રાણીઓમાંથી તો આપણે લખવાનું એમાં બે નંબર હવે ટામેટા ટામેટા આપણને ક્યાંથી મળે છે બાળકો તો તે પણ આપણને વનસ્પતિમાંથી મળે છે તો આપણે એમાં લખીશું બે નંબર એક નંબર સોરી ટામેટામાં આપણે લખીશું એક નંબર હવે હળદર તો હળદર આપણને વનસ્પતિમાંથી મળે તો એમાં લખીશું આપણે એક નંબર પછી દૂધ આપણને કોણ આપે છે પ્રાણી ગાય ભેંસ કે બકરી એ આપણને દૂધ આપે છે તો તેમાં આપણે લખીશું બે નંબર હવે બટાકા બટાકા શેમાંથી મળે છે વનસ્પતિમાંથી એટલે એમાં પણ આપણે લખીશું એક નંબર હવે માંસ માંસ આપણને શેમાંથી મળે છે માંસમાંથી પ્રાણીના માંસમાંથી એટલે આપણે લખીશું બે નંબર પછી ડુંગળી ડુંગળી શેમાંથી મળે વનસ્પતિ વૃક્ષ છોડ કે વનસ્પતિમાંથી તો આપણે એમાં લખીશું એક નંબર હવે માછલી
માછલી સેમાં આવશે પ્રાણી તો એમાં આવશે 2 નંબર લીંબુ લીંબુ આપણે વનસ્પતિમાંથી મળે છે તો આપણે તેમાં લખીશું 1 નંબર પછી અજમો અજમો સેમાંથી મળે છે એ પણ આપણે વનસ્પતિમાંથી મળે છે માટે આપણે લખીશું 1 નંબર હવે કેળા તો કેળા પણ આપણે સેમાંથી મળે છે બરાબર વનસ્પતિમાંથી તો આપણે એમાં પણ 1 નંબર લખીશું હવે આપણે બીજા તમને નામ આપ્યા નથી તો બીજા બે લખવાના છે તો મેં લખ્યું છે રાય તો રાય સેમાંથી મળે છે તે પણ વનસ્પતિમાંથી તો તેમાં પણ 1 નંબર લખીશું હવે ચોખા ચોખા પણ આપણે સેમાંથી મળે છે વનસ્પતિમાંથી તો તેમાં પણ 1 નંબર પછી કોબીજ કોબીજ આપણે સેમાંથી મળે છે વનસ્પતિમાંથી તો તેમાં પણ 1 નંબર પછી ઘી ઘી સેમાંથી મળે આપણે બાળકો પ્રાણીઓના તો આપણે પ્રાણીઓ દૂધ આપે તેમાંથી આપણે દહીં જમાવે પછી છાશ બને પછી માખણ બને છે બને છે ને તો માખણમાંથી શું બને છે ઘી તો પ્રાણી એ કોણ આપે આપણને ઘી તો પ્રાણીઓમાંથી તો એમાં લખવાનું છે 2 નંબર હવે દહીં દહીંમાં પણ શું આવશે 2 નંબર પ્રાણીઓમાંથી જ મળે છે હવે મરચા મરચા શેમાંથી મળે છે છોડમાંથી વનસ્પતિના છોડમાંથી એટલે આપણે એમાં લખીશું 1 નંબર બરાબર છે હવે બાળકો આપણે પાના નંબર 57 પરનું નીચેનું જોઈએ વિચારો અને લખો તો તે પણ આપણે કાપાટે પર જોઈને લખીશું વિચારો અને લખો તમે જ્યારે બીમાર પડો ત્યારે વનસ્પતિમાંથી મેળવેલી દવા લો છો જ્યારે જ્યારે વનસ્પતિ આપણે બીમાર પડે ત્યારે આપણે વનસ્પતિમાંથી દવાઓ લઈએ છીએ તો ક્યારે તો ઈજા થાય ત્યારે આપણે કઈ વનસ્પતિ લઈએ નો ઉપયોગ કરીએ છીએ તો આપણે હળદર હળદરવાળું દૂધ તો તમારે લખવાનું છે હળદર વાળું દૂધ પીવું અને ઈજા થયેલ ભાગ પર ઈજા થયેલ ભાગ પર શું લગાવે છે હળદર હળદર લગાવવું આપણને ઈજા થાય ત્યારે શું કરીએ છીએ આપણે હળદર વાળું દૂધ પીવું અને ઈજા થયેલ ભાગ પર આપણે હળદર લગાવવી બીજું પેટમાં દુખાવો હોય ત્યારે બાળકો પેટમાં દુખાવો હોય ત્યારે આપણે કઈ વનસ્પતિનો ઉપયોગ કરીએ છીએ અજમો શેનો તો અજમો લખવાનું અજમો ગરમ પાણી સાથે પેટમાં દુખાવો હોય ત્યારે આપણે અજમો ગરમ પાણી સાથે લઈએ છીએ બરાબર છે હવે આપણને શરદી અને ઉધરસ હોય ત્યારે કઈ વનસ્પતિનો ઉપયોગ કરીએ છીએ આપણે તો શરદી અને ઉધરસ હોય ત્યારે આપણે તુલસી અને આદુ તથા મધનો રસ પીએ છીએ બરાબર છે શરદી અને ઉધરસ હોય ત્યારે આપણે તુલસી અને આદુ તથા મધનો રસ પીએ છીએ હવે દાંતમાં દુખાવો હોય ત્યારે આપણે દાંતમાં દુખાવો હોય ત્યારે આપણે શું લઈએ છીએ શેકેલું લવિંગ અથવા લવિંગનું તેલ તો આપણે લખીશું શેકેલું લવિંગ બરાબર છે બાળકો ફરી વાર આપણે એક વાર જોઈ લઈએ આપણને ઈજા થાય
છે વિવિધ માળખો વનસ્પતિમાં એવી ઘણી બધી વનસ્પતિ છે જે આપણા શરીરમાં ક્યાંય પણ દુખાવો હોય તો આપણને તે મટી શકે છે બરાબર છે બાળકો હવે વનસ્પતિમાંથી આપણને ઘણું બધું મળે છે વનસ્પતિમાંથી આપણને ફળ ફૂલ પણ મળે છે પછી તેમાંથી આપણને ઘણી વનસ્પતિ એવી હોય છે જે આપણા શરીરના દુખાવામાં પણ ઉપયોગી હોય છે તો હવે બાળકો આપણે પાના નંબર 98 પર જોઈએ બાળકો પાના નંબર 98 ઉપર તમને ચાર ટોપલા આપ્યા છે તેમાં એક ટોપલામાં ફૂલ એક ટોપલામાં પાન પર્ણો અને બીજા ટોપલામાં ફળો અને બીજા ટોપલામાં છોડના ભાગની વચ્ચે તમને બધાના વનસ્પતિઓના નામ આપેલા છે તે તમારે જોડવાના છે તો હું તમને તે કાળા પટ્ટીમાં રાખીને સમજાવીશ ચાલો હવે આપણે પાના નંબર 98 પરનું જોઈએ બાળકો આ પાના નંબર 98 પર જે ટોપલા આપે છે તેને વસ્તુઓ સાથે જોડવાના છે તો આપણે તે કાળા પટ્ટી પર જોઈને જોડીશું બરાબર છે હવે આપણે જોઈએ કાળા પટ્ટી દરેક ટોપલા માટે સાચી વસ્તુ પસંદ કરો આ તમને ચાર ટોપલા આપ્યા છે તેમાંથી આ વસ્તુઓ છે તમારે સાચી વસ્તુઓ સાથે ટોપલાની સાથે જોડવાના છે ટોપલામાં પસંદ કરો જોડવા માટે રેખા જોડવા માટે રેખા દોરવાની છે બે જોડવાના છે તો પહેલા ટોપલામાં લખ્યું છે ફૂલો તેની સામેના ટોપલામાં લખ્યું છે પાન એટલે પર્ણ અને અહીંયા નીચે લખ્યું છે ફળ અને તેની બાજુમાં છેલ્લા ટોપલામાં લખ્યું છે છોડના બીજા ભાગ તો આપણે ફૂલો હોય તો ફૂલો સાથે જોડવાના છે વસ્તુને પાન હોય તો પાન સાથે જોડવાની છે ફળ હોય તો ફળો સાથે જોડવાની છે અને છોડના બીજા ભાગ હોય તો આપણે તેની સાથે જોડવાના છે તો આપણે પહેલા લખ્યું છે કચનાર ફૂલ તો આપણે કચનાર ફૂલને કોની સાથે જોડીશું ફૂલ સાથે તો આપણે આ રીતના જોડવાનું છે બરાબર છે હવે ગાજર ગાજર શું આવશે છોડના બીજા ભાગ તો આપણે તે જમીનની અંદર થાય છે ને તો આપણે તેને છોડના બીજા ભાગ સાથે જોડવાના છે તો ગાજરને તમે છોડના બીજા ભાગ સાથે આ રીતના જોડો બરાબર છે હવે આદુ આદુ પણ શું આવશે છોડના બીજા ભાગ કારણ તે જમીનની અંદર થાય છે તો આપણે તેને આદુને જમીનના બીજા ભાગ સાથે આપણે જોડીશું બરાબર છે હવે છે ફણસ તો ફણસ આવશે શેમાં આવશે તમે બાળકો ફણસ તો જોયું જ હશે એ ફળ છે તે ઉપર કાંટા કાંટા વાળું હોય છે તો આપણે ફણસને આપણે જોડીશું ફળ સાથે ફણસ શું છે ફળ તો આપણે ફણસને આ ફળના ટોપલા સાથે જોડીશું હવે છે અહીંયા જઈએ આપણે કેરી કેરી શું છે ફળ છે તો આપણે કેરીને આ રીતના ફળ સાથે જોડીશું બરાબર જોડી બાળકો હવે આપશે ચણા તો ચોરાસેમાં જોડવાના આવશે તો ચણા પણ આવશે ફળ સાથે જોડવાના તો ફળ સાથે પછી રાય રાય પણ શેના સાથે જોડવાની ફળ સાથે શેના સાથે ફળ બરાબર છે હવે પાલક પાલકને કેના સાથે કોના સાથે જોડીશું પાલક શું છે ભાજી છે પાન છે ને તો પાલકને પાન સાથે જોડે તો આ રીતના પાલકને પાન સાથે જોડે બરાબર છે હવે આંબળા આંબળા તો ખાતા જ હશો બાળકો તમે હવે આપણે શિયાળાની ઋતુ ચાલુ થઈ છે તો આપણે આંબળા હવે આવતા આવે છે અને એ આપણે ખાઈએ છીએ તો આંબળા પણ શું કહેવાય ફળ તો આપણે આંબાને ફળ સાથે આ રીતના જોડીશું બરાબર છે હવે છે ફ્લાવર ફ્લાવરને કોની સાથે જોડીશું આપણે તો ફૂલ સાથે ફ્લાવરને
સ્કૂલ સાથે જે લખાયું બરાબર છે હવે આવશે મીઠો લીમડો જે મમ્મી તમારા મમ્મી દાળ દાળ વખાણ છે ને લીમડાના પાંદડામાં રાખે છે તો તે લીમડો મીઠો લીમડો તો આપણે તેને કોની સાથે જોડીશું પાન સાથે તો મીઠો લીમડાને આપણે પાન સાથે જોડવાનું છે બરાબર છે હવે છે ફણસી ફણસીને કોની સાથે જોડીશું આપણે ફણસીને જોડીશું છોડના બીજા ભાગને તો ફણસી છોડનો બીજો ભાગ કહેવાય છે હવે કમળનું પ્રકાર તો કમળનું પ્રકાર કોના સાથે જોડીશું ફૂલ સાથે તો આપણે કમળનું પ્રકાર આયુષ્યનું ફૂલ સાથે જોડીશું બરાબર છે હવે મૂળો મૂળો કોની સાથે જોડીશું આપણે તે જમીનની અંદર થાય છે એટલે છોડના બીજા ભાગમાં બરાબર છે પછી બટેટા તો બટેટા પણ શેમાં આવશે જમીનની અંદર થાય છે એટલે છોડના બીજા ભાગમાં પછી કેળું કેળું શું છે ફળ તો આપણે ફળ સાથે આટલા જોડીશું બરાબર છે બાળકો તો આપણે આપણે જોડ્યું બરાબર છે તો બાળકો તમને મેં આજે સમજાવ્યું પ્રક્રમ ચૌદ આપણો ખોરાક આપણે ખોરાકમાં વનસ્પતિની અનાજ કઠોળ શાકભાજી પેલી ચાલા જાળી ભાજી એ બધી આપણે ખાઈએ છીએ બરાબર છે અને કેટલીક વનસ્પતિઓ એવી પણ હોય છે કે જે આપણે આપણે દર્દમાં પણ ઉપયોગી હોય છે જે આપણને તમને સમજાવ્યું કે શરદી ઉધરસ થઈ હોય તો આપણે તુલસી તુલસીનો રસ આપણે પીએ છીએ આદુનો રસ પીએ છીએ મધ મધ આપણે પીએ છીએ તો એ શરદી માટે હોય છે એટલા વનસ્પતિમાંથી આપણને ઘણી બધી ઔષધિઓ મળે છે તો પ્રકરણ ચૌદ આપણો ખોરાક તેમાં આપણે શું શું સમજ્યા તો કુટુંબ એ સમૂહ જીવનના પાઠ શીખવતી પહેલી પાઠશાળા છે પછી કુટુંબના સભ્યો દ્વારા બાળકમાં સંસ્કારનું સિંચન થાય છે કુમળા છોડને વાળીએ તેવું વળે છે આ ઉક્તિ મુજબ બાળકના જીવનમાં કુટુંબ મહત્વનો ભાગ ભજવે છે પછી આપણા પરિવારના તમામ સભ્યોને સાચવનારા અથવા મમ્મી પપ્પાએ છે એમાંય પરિવારના દરેક સભ્યોની સવારથી છેક રાત્રિ સુધી સંભાળ રાખનાર આપણી મમ્મી છે આપણે ખોરાકમાં જુદા જુદા ખાદ્ય પદાર્થો લઈએ છીએ આ ખાદ્ય પદાર્થો વનસ્પતિ અને પ્રાણીમાંથી મળે છે આપણે જે ખાઈએ છીએ બાળકો તે આપણે ક્યાંથી મળે છે વનસ્પતિ અને પ્રાણીમાંથી મળે છે ખાદ્ય પદાર્થોમાંથી આપણે જરૂરી વાનગીઓ બનાવીએ છીએ આપણી આસપાસની વનસ્પતિમાંથી ઘણી બધી વનસ્પતિનો આપણે ઔષધિ તરીકે ઉપયોગ કરીએ છીએ રસોઈ કરતી વખતે મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે મસાલા વાનગીને સ્વાદિષ્ટ બનાવે છે આ ઉપરાંત તેમાં રહેલા ઔષધીય ગુણોને લીધે તે ખોરાકમાં મહત્વનું સ્થાન ધરાવે છે આપણા રસોડાના ઘણા બધા મસાલાનો આપણા શરીરની સામાન્ય બીમારીઓને રામબાણ ઇલાજ છે શું છે બાળકો આપણા રસોડાના બધા ઘણા બધા મસાલાઓ આપણા શરીરની સામાન્ય બીમારીઓનો રામબાણ ઇલાજ છે બરાબર છે બાળકો તો મેં તમને પ્રકરણ ચૌદ આપણો ખોરાક તે સમજાવ્યું પાઠ્યપુસ્તકમાં અને મેં જે સમજાવ્યું જે બોર્ડ પર તમને સમજાવીને લખાવ્યું તે પણ તમે ચોપડીમાં લખતા ગયા હશો તો બાળકો તમને મેં જે આ પાઠ પ્રકરણ સમજાવ્યું તે તમને બધાને સમજણ પડી હશે પડી ને બાળકો સમજણ તો હવે
તમારે તમને જે લેશન આપું એ તમારે નોટબુકમાં લેશન કરવાનું છે. લેશન કરીને બાળકો તે લખીને મૂકી નથી દેવાનું, તેનાથી તમારે થોડું વાંચવાનું પણ છે અને યાદ પણ રાખવાનું છે. બાળકો તમને ખબર તો હશે જ કે અત્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે, તો બાળકો તમે ઘરમાં રહેજો અને બહાર ફરવાનું ટાળજો અને માસ્ક બાંધજો અને વારંવાર સાબુથી હાથ ધોજો, સેનિટાઈઝર લગાવજો અને કોરોનાની મહામારીથી બચતા રહેજો. તો બાળકો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને